कहार धंधे गयो ए त्रण पहर रियो सो एक पहर अरे ना भयो तने मुक्ति क्या थी हो बरी लगी निशान से सोहन अजम पाजाप से खुल गए ब्रह्म कपाट से सो ही सतगुरु के प्रताप से सो ही सतगुरु के प्रताप से खुल गए ब्रह्म कपाट कायल सो गिर पड़े ऐसी है वसमीवा पाट ठाट तो घट में देखा ए मगन भैया विश्राम से प्रेम गुरु पूर्ण देखा मरु मरु सब कह मरे मेरी बला मरना था मर चुका अब कौन मर नहीं जा मरते मरते जग मुआ ए अवसर मुआन को दास कबीरा यूं मुआ बहरी न मरना हो सदगुरु धर्मदास की रचना छे જેને જેને ગુરુ મળ્યા છે એને ધન દોલત કે મેડી કે માળિયા નથી માંગ્યા સંતોનો ત્યાગ કેટલો છે સંતોનો વેરાગ કેવો છે પણ અત્યારે તો ભક્તિ ચારેય બાજુ સમરા કાઢી ગઈ કારણ કે માણાએ પહેરે બીજાની પથારી ફેરવે બીજાની પેલા ઘઉં છે ને 300 રૂપિયાના મણ હોય એની ભેગા કાંકરા ને પૂતળાએ ઠેકડા મારતા હોય કે અમે ત્રણ હે ના આવ્યા પણ એ ઘેરે લઈ જાઓ ને બહેનો જયારે દહીણું કરવા બેસે અને હુંપડે ચડાવે ત્યારે તમે એની રમત જોજો પુતળાનો કાંકરાનો એવો ઉલાળી ઉલાળી ઘા કરે ને કારણ કે આપણે બીજાની વાદે જ ચડી ગયા છે તમે તો બધા પરિપૂર્ણ છો તમારી વાત હું નથી કરતો હું મારી જ વાત કરું છું કે મારી જેવો ભક્તિ કેવી કરતો હોય એક દિવસના સમયે અકબરબા બાદશાહની કસેરીમાં નાસ્તાની પાલટી રાખી એટલે બાદશાહે લવા સાહેબને કીધું કે લવા તું બેઠ જાઓ તો કે બાપુ મેં તો રોજા રહેતા હું બીજી પંગત પડી ફરસાન ને મિષ્ટાન ને લવા સાહેબે બધું જોયું
એટલે લવાજ સાહેબ ના મોઢામાં પાણી આવી ગયું કે હાલ ને કે હું બધા ભેગો બેસી જાઉં. લવાજ સાહેબ તો જમવા બેસી ગયા પંગત માં અને બાદશાહ આટો મારવા નીકળે છે. બાદશાહે નજર કરી તો લવાજ સાહેબ બેઠા હતા. લવાજ સાહેબ હામું જોઈને બાદશાહે એટલું જ કીધું, કરે લવા તું તો બોલતા હતા બાપુ મેં રોજા રહેતા હું. તો કે બાપુ મેં તો કલાક કલાક કા રોજા રહેતા હું, એટલે આમાં કલાક કલાક ની ભક્તિ કરે નથી મેળ ખાય એમ. ત્યારે ધરમદાસ કહે છે, એવો જનમ રે ધરી ને રે વિષ્ણુ
Oh,